નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી એવી માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી રસપ્રદ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો મિત્રો, માય રેશન મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગ દ્વારા રેશન કાર્ડનું ઈ કેવાયસી તમારી જાતે જ મોબાઈલથી ઘરે બેઠા કરી શકો છો. તો તેના માટેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તમારી જાતે જ માય રેશન કાર્ડ મોબાઈલ એપ્લિકેશનની મદદથી રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવા માંગતા હોય તો તે અંગેની સંપૂર્ણ પ્રોસેસ છે તે તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો સૌથી પહેલાં આપણે જાણી લઈ કે આ ઈ કેવાયસી કરવા માટે આપણે કઈ કઈ વિગતની જરૂર રહેશે. તો મિત્રો, ઈ કેવાયસી કરવા માટે શું શું જરૂર પડશે તેમાં આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે મોબાઈલમાં માય રેશનની એક મોબાઈલ એપ્લિકેશન જોઈશે. આ ઉપરાંત આધાર ફેસ આરડી નામની એક મોબાઈલ એપ્લિકેશન આવે છે, તો તેની પણ જરૂરિયાત રહેશે. તો આ બંને એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે. આ ઉપરાંત મિત્રો, રેશન કાર્ડની વિગતની જરૂર રહેશે અને આધાર કાર્ડની વિગત સાથે આધાર કાર્ડ સાથે જે લિંક હોય તે મોબાઈલની જરૂર રહેશે, જેમાં ઓટીપી મોકલવામાં આવશે. અને છેલ્લે વાત કરીએ તો જે વ્યક્તિનું કેવાયસી કરવાનું હોય તે વ્યક્તિ પોતે હાજર જોઈશે. તો આમ આટલી વિગતની જરૂર રહેશે. આ ઉપરાંત ખાસ કરી અને જે રેશન કાર્ડ હોય તે રેશન કાર્ડમાં નામની સાથે આધારનું સીડિંગ થયેલું હોય તે જરૂરી છે. તો તેનું સ્ટેટસ છે તે તમે એપ્લિકેશનમાં રજિસ્ટર્ડ થયા પછી આ પ્રમાણે સ્ક્રીનમાં તમે જોઈ શકશો કે આધારનું સીડિંગ થયેલું છે કે કેમ. તો ચાલો હવે આપણે મોબાઈલ સ્ક્રીન ઉપર જઈએ અને ત્યાં આપણે જે ઈ કેવાયસીની પ્રોસેસ છે તે જાણતા જઈએ. તો મિત્રો, એપ્લિકેશનમાં રજિસ્ટર કરી અને રેશન કાર્ડ લિંક કર્યા પછી ફરીથી આપણે મોબાઈલ નંબર દાખલ કરી અને લોગિન થવાનું છે અને ત્યાર પછી પિન સેટ કરવાનો રહેશે. તો આપણે પિન સેટ કરી દીધો છે. હવે અહીંયા આપણને અલગ અલગ જે સેવાઓ છે તે આપણને જોવા મળે છે, જેમાંથી આપણે અહીંયા આધાર ઈ કેવાયસીનો ઓપ્શન છે તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જે ક્લિક કરતાં જ આ પ્રમાણેની જે સૂચનાઓ છે તે આપણને જોવા મળી જશે. તો અહીંયા ખાસ કરી અને આપણે જે આધાર ફેસ આરડી છે તે ડાઉનલોડ કરવાના છે. તો મિત્રો, અહીંયા આપણને લિંક જોવા મળી જશે, ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ. તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. તો અહીંયા ક્લિક કરતાની સાથે જ આપણને પ્લે સ્ટોર પર લઈ જશે અને આ એપ્લિકેશન ડાઉનલોડ આપણે કરી શકશું. પણ મેં અહીંયા પહેલેથી જ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લીધેલી છે, પણ તેમ છતાં હું અહીંયા ક્લિક કરી અને આપને બતાવી દઉં. તો ડાઉનલોડ નાવ ઉપર આપવાનું રહેશે એટલે સીધા આપણને પ્લે સ્ટોર પર લઈ જશે અને તે એપ્લિકેશન ઉપર લઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મારે ઓલરેડી આધાર ફેસ આરડીની એપ્લિકેશન ઇન્સ્ટોલ છે, માટે અહીંયા આપણને અનઇન્સ્ટોલનું બટન જોવા મળે છે. આ પ્રમાણે જે આ એપ્લિકેશન છે તેને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. અને ત્યાર પછી અહીંયા તમે આધાર ઈ કેવાયસી કરવા માટેના જે સ્ટેપ છે તે પણ જોઈ શકો છો અને આધાર ફેસ ઓથેન્ટિકેશન કરવા માટેના સ્ટેપ પણ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. અને સ્ક્રોલ કરી નીચે અહીંયા જે ચેકબોક્સ છે તેમાં ચેકમાર્ક કરવાનું છે અને ત્યાર પછી કાર્ડની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરતાં આપણો જે રેશન કાર્ડ આપણે લિંક કરેલો હતો તે નંબર જોવા મળશે અને અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે આ બોક્સમાં દાખલ કરવાનો છે. તો ચાલો હું તે દાખલ કરી દઉં છું. અને તે દાખલ કરી લીધા પછી અહીંયા કાર્ડના સભ્યોની વિગત મેળવો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે રેશન કાર્ડના તમામ સભ્યોના નામ આપણને જોવા મળશે અને નીચે આપણને ઈ કેવાયસીનું સ્ટેટસ પણ જોવા મળી જશે. તો આમાંથી જે પણ વ્યક્તિનું તમે ઈ કેવાયસી કરવા માગતા હોય તે નામ, તો અહીંયા જે ડ્રોપડાઉન છે તેમાંથી આપણે જે સભ્યનું ઈ કેવાયસી કરવા માગતા હોય તે સભ્યનું નામ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો સ્ટેપ 2 તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો મેં જે તે નામ દાખલ કરી લીધું છે અને હવે હું સભ્યના આધાર ઈ કેવાયસી કરો તેના ઉપર ક્લિક કરી દઉં છું. તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી પાસે એક સંમતિ માગવામાં આવશે. તો તેમાં ચેકબોક્સમાં ચેકમાર્ક કરી અને જનરેટ ઓટીપી કરો તેના ઉપર
જે સ્ટેપ 3 નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. તે ક્લિક કરતા પ્રોસેસ થશે અને આપણા આધાર સાથે લિંક હોય તે નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે. તો મિત્રો ઓટીપી મળી ગયો છે, હવે હું તે દાખલ કરી દઉં છું. તો મિત્રો ઓટીપી દાખલ કરી લીધો છે, હવે હું અહીંયા ઓટીપી ચકાસો સ્ટેપ 4 તે બટન ઉપર ક્લિક કરી દઉં છું. અને તેના ઉપર ક્લિક કરતાં જ આપનો જે ઓટીપી છે તે કમ્પ્લીટ થઈ જશે. અને મેં અહીંયા ઓલરેડી જે ફેસ આરડી છે તે ઇન્સ્ટોલ કરેલા છે, માટે તેનું સ્ટેપ આવી ગયું છે. તો હાલમાં મિત્રો જે ફેસ આરડીની એપ છે તેમાં એરર આવી રહી છે, પણ તેમ છતાં હું અહીંયા જે ચહેરો કેપ્ચર કરો તે બટન ઉપર ક્લિક કરી દઉં છું અને સ્ટેપ આગળ વધે છે કે કેમ તે તમને જણાવું છું. તો કેપ્ચર બટન ઉપર મેં ક્લિક કરી દીધું છે. તો અહીંયા હાલમાં એરર આવી રહી છે, પણ જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે હું તમને આગળની પ્રોસેસ જણાવીશ. તો મિત્રો જો તમારે આ પ્રમાણેની એરર આવે તો તમારે ટ્રાય કરતું રહેવાનું રહેશે. એટલે જ્યારે પણ આધાર ફેસ આરડીની એપ્લિકેશનમાં અપડેટ આવી જશે એટલે આ પ્રમાણે કમ્પ્લીટ ફેસ આરડી એક્ટિવ થઈ જશે. અને ત્યારબાદ તમારે આ પ્રમાણેની સ્ક્રીન આવશે, જેમાં અહીંયા નીચે તમારે ચેકમાર્ક કરવાનું રહેશે અને ત્યાર પછી પ્રોસીડ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને જેવા તમે પ્રોસીડ બટન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારો ફોટો કેપ્ચર કરવા માટેનો સ્ક્રીન આવી જશે, જેમાં તમારો જે ફેસ છે તે કમ્પ્લીટ ડિટેક્ટ થશે. એટલે ફરતે બાજુની જે લાઇન છે તે લીલા કલરની દેખાશે, નહીંતર લાલ કલરની દેખાશે. તો તમારો ચહેરો કમ્પ્લીટ દેખાય તે જરૂરી છે. અને તે દેખાય પછી તમારે આંખને બ્લિંક કરવાની છે, એટલે કે આંખને પટપટાવવાની રહેશે. એટલે તમારો જે ફોટો છે તે કેપ્ચર થઈ જશે અને તમારા આધાર મુજબની તમામ ડિટેલ તમને જોવા મળી જશે, જેમાં તમારે અહીંયા નીચે ચેકબોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું છે. અને ત્યારબાદ મંજૂરી માટે વિગતો મોકલો તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવા આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણી જે વિગત છે તે સપ્લાય ઓફિસને સેન્ડ કરી દેવામાં આવશે. અને ત્યારબાદ જ્યારે પણ એપ્રુવલ મળી જશે એટલે તમારા મોબાઈલ ઉપર અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળતો જે મેસેજ છે તે મુજબનો એક મેસેજ જોવા મોકલવામાં આવશે અને આ પ્રમાણે આપણું જે ઈ કેવાયસી છે તે કમ્પ્લીટ થઈ જાય છે. તો મિત્રો આશા રાખું કે ઈ કેવાયસી કેવી રીતે કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર તમને ખ્યાલ આવી ગયો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.